તરફ ભુજના સ્વામિનારાયણ મહોત્સવમાં ફાયરિંગનો મામલો ખાસો ચર્ચામાં છે ત્યારે નવી વિગતો એ આવી રહી છે કે આ મહોત્સવ દરમિયાન 7 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં હતા જો કે કોઈ પણ વ્યક્તિ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી આપને જણાવી દઈએ કે આ જે મહોત્સવ હતું તેમાં હરિભક્તોએ ફાયરિંગ કર્યું હતું સ્વામિનારાયણ મંદિરનો મહોત્સવ હતો જેમાં હરિભક્તોએ ઉત્સાહમાં આવીને ફાયરિંગ કર્યું હતું આ દ્રશ્યો છે કચ્છના સ્વામિનારાયણ મંદિરના મહોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રાના કે જ્યાં મોટી સંખ્યામાં હરિભક્તો હરિનું નામ લેતા નીકળ્યા પણ આ શું અહીં તો બંદૂકમાંથી ફાયરિંગ થયું આ ફાયરિંગ શોભાયાત્રામાં જોડાયેલા હરિભક્તોને ડરાવવા માટે નહીં પરંતુ હરિભક્તોના ઉત્સાહને કારણે કરવામાં આવ્યું શહેરના કુંદનપરા વિસ્તારમાં આ સ્વામિનારાયણ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં મહંતો તો છે પણ હરિભક્તો પણ જોડાયા છે પરંતુ અચાનક હરિભક્તોએ ઉત્સાહિત થઈ એક બે નહીં પરંતુ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું બે બોરની બંદૂકમાંથી 3 રાઉન્ડ અને તમંચામાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું કરાવશે જાણવા જો એના ઉપરથી હું તપાસ તો ડાભી સાહેબને દેજે ડાભી સાહેબ અમદાવાદ ગયા હતા હજી રિટર્નમાં છે હું 2 કલાકમાં પહોંચું છું તપાસ એને લેવાની જાણવા જો આવી યાર તમને હું હમણાં અત્યારે કે સવારની ઘટનાનો અત્યાર સુધી કાંઈ નથી આવ્યું કાંઈ નથી ને નથી આવ્યું એટલે કહું છું આવશે તો એમાં ગુનો દાખલ શું કરવાનો હવે તો ફાયરિંગનો તો કાંઈ ગુનો તો દાખલ થશે ને પછી અજાણ્યા વ્યક્તિ ઉપર થાય કે જે થાય તાસે કરો